કોઠાસૂઝમાં જ્યારે ભણતર ભળે ત્યારે વિકાસના દ્વારે સોનાનો સૂરજ ઉગતો હોય છે, આવી કહેવતને સિદ્ધપુર ગામના ખેડૂત દિનેશભાઈ પરમારે સાબિત કરી બતાવી. દેવભૂમિ દ્વારકાના સિદ્ધપુર ગામના ખેડૂત દિનેશભાઈ પરમાર મેકેનિકલ એન્જિનિયરિંગ સુધીના અભ્યાસની ડિગ્રી ધરાવતા હોવા છતાં તેણે નોકરી કરવાને બદલે ખેતી ક્ષેત્રે ઝંપલાવી અને સારી એવી કમાણી કરી રહ્યા છે. હાલ તેઓ ન માત્ર પાકનું વાવેતર જ કરે છે, ઉપરાંત તેમાં વેલ્યુ એડિશન કરી અને તેનું વેચાણ કરતા હોવાથી સારી એવી કમાણી કરી રહ્યા છે. તેઓ મગફળીનું વાવેતર કરી અને તેમાંથી સિંગતેલ અને દાણાનું વેચાણ કરી રહ્યા છે, તો ચણાનું વાવેતર કરી અને તેમાંથી ચણાદાર, સેવ અને ચણાનો લોટ સહિતની વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. નમસ્કાર, મારું નામ દિનેશભાઈ લાલજીભાઈ પરમાર, ગામ સિદ્ધપુર, તાલુકો જામ ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. મારા બાપુજીએ 2007ની સાલથી ગાય આધારિત આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. ત્યારે હું ત્યારે ભણતો હતો, તો મારું 2017ની અંદર ગ્રેજ્યુએશન પૂરું કર્યું મેં મિકેનિકલ એન્જિનિયર. તો જ્યારે છેલ્લા વર્ષમાં હોય એન્જિનિયરિંગના, ત્યારે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટો કરાવવામાં આવતી હોય, તો એ વખતે ઇન્ડસ્ટ્રીની અંદર વિઝિટ કરતાં મેં બધી વસ્તુ જોઈ ત્યારે એમ થયું કે આપણે આ રીતની જોબ આમાં કરવી નથી આ બધી ઇન્ડસ્ટ્રીની અંદર. એના કરતાં અહીંયા જ્યારે ભણતા ભણતા સાથે જ્યારે વેકેશનમાં આવતા ત્યારે બાપુજીની ખેતી જોતા, તો એમ થયું કે એની સાથે ખેતી જ કરવી છે. તો મેં 2017થી બાપુજી સાથે જ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરેલી, અને બાપુજી તો 2007થી કરતા જ હતા. તો અમે અલગ અલગ બધી સિઝનમાં સિઝન વાઇઝ બધા પાકોનું વાવેતર કરીએ છીએ. ચોમાસામાં મગફળીનું વાવેતર કરેલું હતું આ વર્ષે, તો એમાં મગફળીમાંથી સિંગતેલ બનાવી અને સિંગતેલના ડબ્બાનું સીધું ગ્રાહકોનો વેચાણ કરીએ છીએ. એ સિવાય સિંગદાણાના પણ પેકિંગથી વેચાણ કરીએ છીએ. ત્યાર પછી અત્યારે શિયાળાની સિઝનમાં ચણાનું વાવેતર છે. ચણા બે વેરાયટી છે, દેશી ચણા અને કાબુલી ચણા. ઘઉં છે, રાઈ છે, સૂર્યમુખી છે. મિશ્ર પાક તરીકે દરેક પાડા ઉપર રાઈ અને સૂર્યમુખી છે. એ સિવાય એક બીજા પ્લોટ ઉપર રાયડો અને રાઈ સરસવ એનું વાવેતર કરેલું છે. તો આ શિયાળુ બધા પાકનું પણ ચણા આખા, પછી ચણાની દાળ, ચણાનો લોટ, ચણાના લોટમાંથી જે સેવ બનાવશું, એ સિવાય રાઈ, પછી મેથી, સૂર્યમુખી, એ બધીની વસ્તુનું જે અલગ અલગ બધું ઘઉં, ઘઉંનો લોટ, એ બધું પ્રોસેસિંગ કરી અને ખંભાળિયા, દ્વારકા, જામનગર, રાજકોટ, અમદાવાદ ત્યાં સુધી ગ્રાહકોને સીધું જ અમે પહોંચાડીએ છીએ. પેકેજિંગ અમારું પોતાનું જ કરી અને એવી રીતે. અને ત્યાર પછી ઉનાળુની અંદર આની અંદર મગ અને તલનું પણ વાવેતર કરશું. તો મગમાંથી મગની દાળ અને તલ અને તલનું તેલ, એવી રીતે દરેક અલગ અલગ પ્રોસેસિંગ કરી અને ગ્રાહકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક એને સુધી પહોંચે એવો અમારો પ્રયાસ રહેતો હોય છે. વધારે પડતું ખંભાળિયા અને જામનગરની અંદર જે કંઈ ગ્રાહક વર્ગ રહેલો છે અમારો, એ જે લોકો ખાય છે એમ કહે છે કે અમને આ પ્રાકૃતિક ખેતીની બધી વસ્તુઓનો સ્વાદ અને બધું વસ્તુ યોગ્ય બરાબર લાગે છે. એટલે એ પ્રમાણે અમારી દરેક વસ્તુ અત્યારે 10 વીઘાની જે અમારી ખેતી છે એમાંથી દરેક વસ્તુ પ્રોસેસ થઈ અને દરેક સિઝનની વેચાઈ જાય છે. ખેતીની અંદર બધેમાં અમે જીવામૃતનો ઉપયોગ કરીએ છીએ. 200 લિટરના ડ્રમમાં જે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી જે જીવામૃત બનાવીએ છીએ એ સિવાય આવી રીતે જે સૂર્યમુખી અને રાઈના કારણે જે મિશ્ર પાક હોય તો એનાથી પણ કીટકોનું ઘણું નિયંત્રણ થઈ જાય છે. અને એ સિવાય પણ જો કીટકો આવે તો 10 પરણી અર્ક, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ગાયનું ગૌમૂત્ર, હિંગ, પછી ગાયની છાશ, એ બધાનો સ્પ્રે કરી અને રોગ અને જીવાતનું નિયંત્રણ કરીએ છીએ.